દહેગામ તાલુકામાં પડેલા ધોધમાર વરસાદથી ખેતીના પાકોને ભારે નુકસાન થતા ખેડૂતોએ ખેતી પાછળ કરેલો ખર્ચ માથે પડતા ખેડૂતોમાં વ્યાપેલી ભારે ચિંતા. તો સરકારે દહેગામ તાલુકાના ખેડૂતો માટે નુકસાન વળતર મળે તેનું આયોજન કરવું જોઈએ. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં ગઈકાલે રાત્રે વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ તૂટી પડતા તાલુકાના કેટલા માર્ગો ઉપર લીલા વૃક્ષો ધરાશાયી થઈ જતા રાત્રિના સમયે મુખ્ય માર્ગો ઉપર વાહન ચાલકો અટવાઈ પડ્યા હતા. તેથી માંડ માંડ વૃક્ષોનું છેદન કરીને વાહન ચાલકોએ રસ્તો કર્યો હતો અને તાલુકાના ગામડાઓમાં ખેડૂતોએ ખેતી પાછળ અઢળક ખર્ચાઓ કરી બાજરી, ડાંગર, કપાસ, મગફળી, જુવાર, તલ જેવા પાકોનું વાવેતર કર્યું હતું. પરંતુ છેલ્લા ઘણા સમયથી વરસાદ ચાલુ રહેતા ખેતરમાં પાણી ભરાઈ જતા તૈયાર થયેલા ખેડૂતોના પાક કોવાઈ રહ્યા છે અને ડાંગર ઉપર હમાર ફેરવાયો હોય તેવી ડાંગર ખેતરમાં દેખાઈ રહી છે. ત્યારે હજી પણ દહેગામ તાલુકામાં વરસાદની આગાહી હોવાથી ખેડૂતોમાં ભારે ચિંતા વ્યાપી જવા પામી છે. છેલ્લા બે દિવસમાં પડેલા ધોધમાર વરસાદથી ખેતીના પાકો કોવાઈ જવા પામ્યા છે. ત્યારે સરકારે દહેગામ તાલુકાના ખેડૂતોના જમીનોના પાકોની સ્તર પર તપાસ કરી ખેડૂતોના નિષ્ફળ ગયેલા પાકોમાં વળતર મળે તેવી આમ જનતાની માંગ ઊભી થવા પામી છે. કારણ કે હાલમાં ખેડૂતો પાસે આવકનું કોઈ સાધન નથી. ડાંગર તૈયાર થવાની ઘડીઓ ગણાઈ રહી હતી ત્યારે અચાનક જ વરસાદ વિલન બની જતા ડાંગરના પાકને પણ ભારે નુકસાન નોતરતા હાલમાં મોટી આશા રાખીને સપના સેરતા ખેડૂતો કહેતા હતા કે ડાંગરનો આ વર્ષે મબલક પાક થશે. પરંતુ તૈયાર થયેલા પાકનો નિષ્ફળ જતા તાલુકાના ખેડૂતોમાં ભારે ચિંતાના મોજા ફરી વર્યા છે. હાલમાં મંદીનો માહોલ ચાલુ રહ્યો છે અને ખેતી ઉપર જીવન નિર્વાહ ચલાવતા ખેડૂતો અત્યારે નોંધારા બની જવા પામ્યા છે. અગરસિંહ ચૌહાણ, ZSTV, દહેગામ.